રાજકોટ જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ થયો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં મોટા પ્રમાણમાં બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. દરોડામાં લાખોનો રૂપિયાના બાયોડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ઓરડી બનાવી બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું. ત્યારે જણાવી દઈએ કે જામવાડી નેશનલ હાઈવે નજીક કનૈયા હોટલમાંથી 7000 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો હતો અને 16.56 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. સાથે જ કાગવડ ખોડલધામ પાટિયા નજીક ગેરકાયદે ચાલતા બે બાયોડીઝલ પંપ પર પણ દરોડા પાડવામાં આવ્યા અને જેમાં બે બાયોડીઝલ પંપમાંથી 25,170 લીટર બાયોડીઝલનો 52.7 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર. વિક્રમસિંહ, રાજકોટ જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ, સ્ટેટ મોનિટરિંગ સેલની મહત્વપૂર્ણ કાર્યવાહી. વિક્રમસિંહ. જી અંકુર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં બાયોડીઝલના સીધા વેચાણ પર રોક લગાવી દેવાનો હુકમ કર્યો હતો. ત્યાર પછી આજ દિન આ નિર્ણયને 3 વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં ગુજરાતમાં ઠેક ઠેકાણે બાયોડીઝલનો કાળો કારોબાર તંત્રની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યો હોય ત્યારે સ્ટેટ મોનિટરના એસપી મિલપતરાયને મળેલી બાતમીને આધારે જે રેડ કરવામાં આવી હતી, ત્યારે એસએમસીના એસપી મિલપતરાયને મળેલી બાતમીના આધારે ડીવાયએસપી કામદારી માર્ગદર્શન હેઠળ બાયોડીઝલના અપમાનતા સૌરાષ્ટ્રના ગોંડલના જામવાડી જીએડી નજીક ગોંડલ જેતપુર હાઈવે કનૈયા હોટલની પાછળના ભાગમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ સ્ટેટ મોનિટરિંગ ગાંધીનગર પુરવઠા વિભાગની ટ્રેન ચાટકી હતી. ત્યારે 7000 લીટર બાયોડીઝલ ત્યાંથી મળી આવ્યો હતો. ત્યારે ટેન્ક સહિત 80000 અંડરગ્રાઉન્ડ ડીઝલ સ્ટોરેજના બે સ્ટીલ ટેન્ક, ડીઝલ વેચનના 3 મશીનો, ઇલેક્ટ્રિક મોટરો, રૂપિયા ગણવાનું મશીન, સ્ટીલ બંધ એલ્યુમિનિયમ કન્ટેનર, એક નોઝલ, એક કેલ્ક્યુલેટર ની કિંમત મળી કુલ 16,56,770 રૂપિયાનો મુદ્દામાલ છે જે કબજે કરવામાં આવ્યો હતો. અને કંપના માલિક ભરત પુત્રજી પતરિયાને વેચાણ કરનાર નોકરિયાત સાવન રતનીકાંત સુરેજા, ટેન્કર ડ્રાઈવર અખિલ સત્તાર તિલખિયાને પણ પકડી પાડવામાં આવ્યા. જયારે બાયોડીઝલની સપ્લાય કમલેશ ગણાતરા રહે રાજકોટ અને મેમાણ રહે અમદાવાદ વાળાને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો. ઉપરાંત ગોંડલ જેતપુર આવ્યો કાગવડ પાટિયા પાસે પણ ધ ગ્રાન્ડ હોટલ પાસે એક વછરાજ હોટલ અને ધમધમીરા બાયોડીઝલને પણ જ્યાં પણ રેડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય એ છે કે સૌરાષ્ટ્રમાં બાયોડીઝલના હબ તરીકે ગોંડલને ઓળખવામાં આવે છે. ત્યારે ગોંડલમાં અનેક જગ્યાએ આ ગેરકાયદેસર બાયોડીઝલના હટડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ તમામ હટડાઓ ઉપર રેડ કરવા માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ અને પુરવઠા વિભાગે આવું ફરજિયાત બનતું હોય છે. આ સ્પષ્ટપણે કહી શકાય કે ગોંડલમાં ચાલતો બાયોડીઝલનો કારોબાર તંત્રની રહેમ નજર હેઠળ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.